કરીએ આજથી ધોરણ 10 બોર્ડની પરીક્ષા શરૂ થઈ ત્યારે અમદાવાદ જિલ્લા કલેક્ટર અને ડીડીઓ ઉસ્માનપુરા સ્થિત વિદ્યાનગર સ્કૂલ ખાતે પહોંચ્યા અને પરીક્ષાર્થી વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી વિદ્યાર્થીઓને ફૂલ આપી તેમજ મો મીઠું કરાવ્યું. સાથે ધોરણ 10નું પ્રથમ પેપર ગુજરાતી ભાષાનું છે. ઉસ્માનપુરાની વિદ્યાનગર સ્કૂલમાં પરીક્ષા આપવા માટે બે જૈન મુનિ પણ પહોંચ્યા. તેઓ એક મહિનામાં તૈયારી કરી અને પરીક્ષા આપવા પહોંચ્યા હતા. માં ચાણસ્મા નજીક લણવા ગામે વ્યસન મુક્તિ કેન્દ્રમાં સારવાર લઈ રહેલા એક દર્દીએ કેન્દ્રના 5 લોકોને માર માર્યો હોવાની ઘટના સામે આવી. મોરબીનો યુવક વ્યસન મુક્તિ કેન્દ્રમાં સારવાર માટે 3 મહિનાથી દાખલ હતો. યુવકે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી સહિત માર માર્યાની ફરિયાદ પણ દાખલ કરાવી. પોલીસે નવજીવન વ્યસન મુક્તિ કેન્દ્રમાં 4 સંચાલકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી. પાટણ જિલ્લામાં એક બાદ એક નશા મુક્તિ કેન્દ્રમાં માર મારવાની ઘટનાઓ સામે આવે છે. રાજકોટના વીરનગરનો ભાજપ કાર્યકર ગેરકાયદેસર પિસ્તોલ સાથે ઝડપાયો હતો. રાજકોટ રૂરલ એસઓજીએ ભાજપના કાર્યકરના મકાનની તપાસ કરતા પિસ્તોલ મળી આવી. એસઓજીએ પિસ્તોલ અંગે ભાજપ કાર્યકરને પૂછતા જિલ્લા પંચાયતના મહિલા સદસ્યના પતિ સાથે માથાકૂટ હોવાથી હથિયાર રાખ્યું હોવાનું રટણ કર્યું. પાટણ નગરપાલિકાના શાસક પક્ષે પ્રી મોન્સૂન કામગીરીમાં ભ્રષ્ટાચારની પોલ ખોલી છે. બે એજન્સીઓએ હિટાચી મશીન ટ્રેક્ટર જેસીબીની કામગીરીમાં તફાવત આવતા શાસક પક્ષે 37 લાખનું બિલ અટકાવ્યું, જે અંગે વોર્ડ નંબર 6ના ભાજપ સભ્ય મુકેશ પટેલે વિરોધ નોંધાવ્યો છે. પાટણના કનેસરા ગામેથી વાડીમાંથી 2 દિવસ અગાઉ 31 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહના માથાના ભાગે બોથળ હથિયારના ઇજાના નિશાન મળી આવ્યા, જે અંગે પોલીસે તપાસ કરતા યુવકના પિતાએ હત્યા કરી હોવાનું સામે આવ્યું. પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી, જેમાં પિતા પુત્ર વચ્ચે જમીનની ઉપજ બાબતે ઝઘડો થયો હતો, જેની અદાવતમાં પિતાએ પુત્રની હત્યા નિપજાવી હતી. ભાડલા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. વાપી ગીતાનગર ટાંકી ફળિયા વિસ્તારમાં અજાણ્યા શખ્સે 4 વર્ષની બાળકીનું અપહરણ કરી ફરાર થયો, જે અંગે બાળકીના પરિવારે પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી. પોલીસે ગુનો દાખલ કરી તપાસ ચાલુ કરી હતી. વાપી એલસીબી અને એસઓજી તેમજ વાપી ટાઉન જીઆઈડીસીના 100 વ્યક્તિની અલગ અલગ ટીમ બનાવી આરોપીનું સર્ચ ઓપરેશન હાથ ધર્યું, જેમાં ગીતાનગરમાં વધુ નિર્માણ થતી બિલ્ડિંગના 4થા માળે પાણીની ટાંકી પરથી આરોપીને બાળકી સાથે ઝડપી પાડવામાં આવ્યો. વાપી પોલીસે બાળકીનો કબજો લઈ આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.